શરૂ થઈ ગયું વિડીયો લેક્ચરમાં એમાં પણ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે પહેલું ચેપ્ટર છે ગ્રામર બુકની અંદર એ જોવાનું છે એનું આપણે થોડું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એટલે કે સાદો વર્તમાન કાળ પેલો જ ટેન્સ છે એમાં સાદો વર્તમાન કાળ એટલે શું તો કે હાલમાં તમે કોઈ પણ ક્રિયા કરી છે એ જોવા માટે કયો કાળ આવે તો કે સાદો વર્તમાન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના ટુ બી ના ક્રિયાપદ રૂપો છે સાદા વર્તમાન કાળના ક્રિયાપદ ના ટુ બી ના રૂપો મીન્સ ટુ બી ના રૂપો એટલે કે એમિઝાર પછી એના હેવ હેઝ ના સાદા વર્તમાન કાળ રૂપો આવે એમાં એક વચન અને બહુવચન એ લોકો તો એ તમને ખબર જ છે કે આઈ હી સી ઈટ યુ વી દે એમાંથી એક વચન કયા કયા આવે તો કે આઈ હી સી ઈટ એટલે કે સિંગ્યુલર મીન્સ અને બહુવચનમાં

તો કે સાદા વર્તમાન કાળનું આઈ નું ટુબી એક વચનમાં કહ્યું શું આવે તો કે એમ એમ આઈ પ્લે લખી શકો તમે ઉદાહરણ તરીકે પછી શું છે સી એ બધા સિંગ્યુલરમાં છે હી એટલે બોય થાય કોઈ પણ એક બોય ની વાત થાય તો શું આવે હી કોઈ પણ એક ગર્લ ની વાત થાય તો કે સી કોઈ પણ પ્રાણી એનિમલ ની વાત થાય વસ્તુની વાત થાય તો કે ઈટ એ બધા સિંગ્યુલર સિંગલ સિંગલ હોય એક એક હોય એક બે કરતા ઓછા એવા શું આવે ઇઝ અને પ્યુરલ બહુવચન બહુવચન તમને લોકોને ખબર છે બહુવચન એટલે શું તો કે એક કરતા વધારે બે ત્રણ ચાર હોય એને બહુવચન કહેવાય એમાં કયા કયા આવે તો કે યુ વી અને ધ એટલે વી યુ એટલે આપણે એકની જ વાત થાય છે પણ એમાં સિંગ્યુલરમાં ન આવે કારણ કે સામેવાળા વ્યક્તિને કહીએ છીએ એટલે યુ વી એટલે આમ એ બધા અને ધે એટલે તેઓ એટલે એની સાથે શું આવે બહુવચનમાં ટુ બી ના રૂપ તરીકે આર આ સાદા વર્તમાન કાળના ટુ ના રૂપો થયા પછી આપણે જોઈએ હેવ હેઝ ના સાદા વર્તમાન કાળના રૂપો કે આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો આઈ સોરી હી હેઝ અ કાર આપણે જોઈએ આમાં એકવચન અને બહુવચન એ જ રીતે ટુ ના રૂપોની રીતે આઈ એની સાથે શું આવે હેવ છે એક વચન પણ મુકાઈ કે બહુવચનમાં પછી શું આવશે હી સી ઈટ એ સિંગ્યુલર જ છે તમને આગળ કીધું એમ એની સાથે પેલામાં ઈઝ આવ્યુંતું નામાં હેઝ પછી બહુવચનમાં છે વી યુ અને ધે એ બહુવચન જ છે ઓલરેડી એટલે એમાં શું આવશે હેવ એ સાદા વર્તમાનકાળના હેવ હેઝ ના રૂપો થયા કઈ રીતે થયા તો ફોર એક્ઝામ્પલ મેં આપેલું હી હેઝ અ કાર કે તેમની પાસે કાર છે તેની પાસે હી એક સિંગ્યુલર છે હી હેઝ અ કાર આ હી આવ્યો આ હી હેઝ અ કાર આપણે આખો સેન્ટેન્સ બનાવ્યું કે તેની પાસે કાર છે પછી આપણે એવી જ રીતે બહુવચનમાં જોઈએ તો તો કે ધે હેવ અ કાર્સ બહુવચન આવ્યું એટલે કાર્સ લાગે કે તેઓની પાસે ઘણી બધી કારો છે એ રીતે લખી શકીએ પછી આપણે ત્રીજું જોઈએ આમાં છે કે હેવ હેઝ ના નહીં હવે ડુ ડઝ ના ટુ બી ના રૂપે હેવ હેઝ ની જગ્યાએ કયું આવશે તો કે ડુ ડઝ સાદા વર્તમાન કાળમાં વધારે ડુ ડઝ નો જ ઉપયોગ થાય છે આપણે એમી ઝાર હોય એ ચાલુ વર્તમાન કાળમાં વાપરીએ છીએ ડુ ડઝ માં એક વચનમાં આઈ ની સાથે શું આવશે તો કે

ત્રીજો પુરુષામાં કયો થાય તો કે હી સી અને ઈટ હોય એમાં ક્રિયાપદને અંતે શું આવવું જોઈએ હી સી ઈટ હોય એક વચન પેલો રૂલ્સ છે એમાં ક્રિયાપદને અંતે ડબલ એસ એસ એચ સી એચ ઓ એક્સ આવા શબ્દો આવે ક્રિયાપદને અંતે આવા શબ્દો હોય તો શું કરવાનું ક્રિયાપદનું તો કે ફક્ત ક્રિયાપદને અંતે શું લગાડવાનું એ સાદા કાળમાં પ્રત્યય છે તો કે ઈ એસ લગાડું એનું એક્ઝામ્પલ જોઈએ ફોર એક્ઝામ્પલ પાસ આમાં ક્રિયાપદ છે પાસ

આવેલો હોય તો વાય ની જગ્યાએ આઈ ઈ ફોર એક્ઝામ્પલ લઈએ ક્રિયાપદ ને અંતે શું હોય કોન્સોનન્ટ મીન્સ વ્યંજન હોય એ બી સી ડી માંથી એ આઈ ઓ યુ સિવાયના શબ્દ અક્ષરો એને શું કહેવાય કોન્સોનન્ટ એટલે વ્યંજન હોય અને પછી વાય આવતો હોય તો વાય કાઢીને આઈ ઈ એસ મૂકવું તો આપણે એનું એક્ઝામ્પલ લઈએ ટ્રાય આમાં આ ટ્રાય શબ્દ છે એમાં શું કહે છે કે વ્યંજન છે આ અને પછી શું આપેલો છે વાય આપેલો છે તો વાય કાઢીને શું કરવાનું આઈ ઇ એસ બીજો એક્ઝામ્પલ લઈએ ક્રાઈ ક્રાઈ મીન્સ રડવું તો આમાં પણ કન્સોનન્ટ આર છે પ્લસ વાય છે એટલે વાય કાઢીને શું લખવાનું આઈ ઇ એસ આ રૂલ્સ નંબર સેકન્ડ છે પછીનો રૂલ્સ છે

વોવેલ્સ હોય વોવેલ્સ એટલે સ્વર એ ઈ આઈ ઓ યુ તમને લોકોને ખબર છે કે સ્વર પાંચ છે એ ઈ આઈ ઓ યુ આ સ્વર છે પ્લસ શું આવશે વાય આવશે તો વાય ને કાઢવાનો નહીં ફક્ત શું મૂકવાનું એસ પછી એક્ઝામ્પલ સેકન્ડ જોઈએ બાય બાય મીન્સ ખરીદવું આમાં પણ શું છે વોવેલ્સ યુ છે પ્લસ વાય છે એટલે શું લખવાનું બાય

એટલે હંમેશા એ આવો શબ્દ જો વાક્યના અંતે આવતો હોય તો આપણે સમજવું કે સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક પછી છે એવરી ડે એવરી ડે એટલે પછી એનો એનો જેવો જ છે શું થાય રોજ ટુડે એટલે આજે સાદા વર્તમાન આ બધા સેન્ટેન્સ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ ક્યારેક એક્ઝામમાં પૂછાય બધા ટેન્સના સેન્ટેન્સ પાંચ માર્ક્સમાં પૂછાય તો આપણને એમાં એના ઉપરથી આના ઉપરથી ખ્યાલ આવી જાય કે આ ટેન્સ આ સેન્ટેન્સ કયા કાળનું છે અહીંયા અહીંયા આપણે આ સિમ્પલ પ્રેઝન્ટેન્સ પૂરો કરીએ છીએ થેન્ક યુ